દિંડોલીમાં હવસખોર યુવાને 15 વર્ષીય કિશોરીને ધાબા પર નળનો કોક ચાલુ કરવા બોલાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. દિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવાગામ દિંડોલીમાં રહેતા પરિવારમાં પતિ પત્નીની ઉપરાંત ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય દીકરી છે. શનિવારે કિશોરીની માતાને હાથે દુખાવો થતાં માતા પિતા બંને દવાખાને ગયા હતા ત્યારે કિશોરી ઘરે એકલી જ હતી, જેથી આરોપી રાહુલે કિશોરીને ધાબા પર પાણીનો કોક ચાલુ કરવા ધાબા પર બોલાવી હતી અને કિશોરી રાહુલને કાકા માનતી હતી તેથી વિશ્વાસ રાખી ગઈ હતી અને બાદમાં રાહુલે કિશોરી પર બળાત્કાર કર્યો હતો. માતા પિતા દવાખાનેથી પરત ફરતા કિશોરી ગભરાયેલી હતી તેથી તેમને પૂછતા ઘટનાની હકીકત જણાવી હતી. રાહુલને પૂછતા તેણે માફી માંગીને ભવિષ્યમાં આવું નહીં થશે તેમ કહ્યું હતું. બીજા દિવસે કિશોરીની માતાએ રામાભાઈ ઉર્ફે રાહુલ બુદ્ધા સોલંકી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુમનધામ આવાસ આવેલ છે, જે આવાસમાં ગઈ 1 જાન્યુઆરીના રોજ સાંજે 7 થી 7:30ના સમયે આરોપી રામાભાઈ ઉર્ફે રાહુલ બુધાભાઈ સોલંકી, જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સફાઈ કામદાર તરીકેનું કામ કરે છે, તેણે એ જ આવાસમાં રહેતી એક 15 વર્ષ 7 માસની દીકરીને સોસાયટીમાં પાણી નથી આવતું, ચાલો ધાબા પર જઈને નળ ચાલુ કરી આવીએ, કોક ચાલુ કરી આવીએ એમ કરીને ધાબા પર લઈ ગયેલ અને ત્યાં એની સાથે શારીરિક અડપલા કરેલ અને ત્યાર પછી એ દીકરી સાથે એણે શારીરિક સંભોગ કરવાનો અને જબરજસ્તી બળાત્કાર કરવાનો પ્રયત્ન કરેલ અને બળાત્કાર પણ કરેલ એના કપડાં ઉતારીને. અને આ બનાવ બન્યા બાદ જે ભોગ બનનાર બાળા છે એ ગભરાઈ ગયેલ અને એના માતા પિતા બહાર ગયેલ એ ઘરે પાછા આવતા એમણે એની આખી હકીકત કહેતા બીજે દિવસે સવારમાં એ લોકો દિંડોલી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલ, જે તે દિવસે સાંજના સમયે આરોપીને એમણે ધમકાવી અને આવું કૃત્ય કેમ કર્યું છે તો એણે માફી માંગેલ હતી, જેથી રાતના ફરિયાદ કરવા આવેલ નહીં, પરંતુ આ બનાવમાં ડરી ગયેલા હોવાથી બીજી તારીખે સવારમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરી લેવામાં છે. આ બનાવમાં આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે. હાલમાં એની મેડિકલ તપાસણી ચાલુ છે અને એ થયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે. વધુમાં 15 વર્ષે કિશોરીને હવસનો શિકાર બનાવનારા નરાધમ રાહુલે 2 સંતાનો પોતે પિતાઓ પણ સામે આવ્યું છે. હાલ આરોપી ફરાર છે. અઝર કુરશી સાથે હર્ષ સેઠા.